હેલો દોસ્તો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ગુજુ કેમેરા ઓફલાઈનમાં. તો કેમ છો મિત્રો? મજામાં મજામાં જશો. આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તમે જોઈ શકો છો શેનો વિડીયો છે. તો આ છે આપણે વેક્સ ઇન્જેક્ટર, અને આ છે અહીંયા બાટલો, અને આ છે સાયકલમાં હવા ભરવાનો પંપ. જે આમાં હવા ભરવાની હોય, પછી આમાં ચડાવવાની હોય, તો હું તમને વેક્સ કાઢીને બતાવીશ કેવી રીતના આપણે પીસ કાઢવાના હોય રાઈસમાંથી. અત્યારે આ ખાલી છે, બરોબર. હવે તમને આમાં ભરીને બતાવીશું. પેલા આમાં પાવડર છાંટી દઈએ આપણે, પછી આમાં આ નોઝલમાં આ રીતના આમ દબાવી દેવાનું, એટલે ડાઈસ ભરાઈ જાય છે, બરોબર. આ ડાઈસ ખાલી છે, જોવો તમે, આમાં મીણ આવી જશે, એટલે આમાં ડિઝાઇન છપાઈ જાય. દોસ્તો, આ કેવી રીતના ખોલવાની હોય હું તમને શીખવાડું છું. હા, તમે જોઈ શકો છો આપણે સિલ્વર ના વેક્સ આપણે કાઢી છીએ. જુઓ, આવી રીતના ખોલવાની હોય, આવી રીતના પીસ ઉપાડી લેવાનો, તમે જોઈ શકો છો. પછી આવી રીતના પાછો પાઉન્ડર છાંટી દેવાનો, અને પાછી ડાઈસ ભરી લેવાની. આવી રીતના પ્રોસેસ ચાલુ જ રાખવાની, એટલે તમારે પીસ નીકળતા રહે. જો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે ડાઈસ ખાલી છે. તમારે ખોલવી હોય ને, આવી રીતના તમે ખોલી શકો છો અને પીસ કાઢી શકો છો. હવે આપણે આમાં પાછી ભરી લઈએ. આ પાછી ભરી લીધી, બરોબર. આવી રીતના ખોલવાની હોય, આવી રીતના પીસ કાઢવાના હોય. આમાં તમે આ ઇન્જેક્ટરમાં દોસ્તો તમે ઇમિટેશનના પીસ પણ કાઢી શકો છો, ચાંદીના સોનાના પણ પીસ કાઢી શકો છો. જો દોસ્તો, આ છે વેક્સ, બરોબર. આવી રીતના પ્રોસેસ ચાલુ જ રાખવાની, એક ભરતી જવાની ડાઈસ, એક ખોલતી જવાની, એવી રીતના. હવે તમે પાછા એમ પૂછશો કે આમાં મીણ કયું આવે. આમાં મીણ તમે ગમે એ યુઝ કરી શકો છો, નોર્મલ સસ્તું. આપણે 600 કિલો વાળું મીણ યુઝ કરી છે આમાં, બરોબર. અને તમે પૂછો વળી કે આ મશીન કેટલાનું આવતું હશે. તો આ મશીન 15,000 થી માંડીને તમને 1,00,000-2,00,000, તમારે જેવું ઇન્જેક્ટર જેવું મશીન જોતું હોય એવું મળી જાય બજારમાં, તો તમે લઈ શકો છો. અને આ સેકન્ડર તમારે જૂનું લેવું હોય તો પણ તમે કોકની આગળથી લઈ શકો છો. તમે પાછા પૂછશો કે અમે સેટિંગ કેવી રીતના કરવાનું હોય, તો તમે જુઓ અહીંયા સેટિંગ, આ નંબર ચાલુ છે, આ નંબર ચાલુ છે. આવી રીતના તમે આ દબાવશો એટલે ટેમ્પરેચર વધતું જશે, ઘટાડવું હોય તો નીચેનો એરો તમે જોઈ શકો છો, તો આ ઘટતું એટલે ટેમ્પરેચર ઘટી જશે, આ ટેમ્પરેચર વધી જશે. તમારે જેટલું વધારવું હોય, અને આ હવાનું પ્રેશર તમારે જેટલું રાખવું હોય, તમારે જેવા પીસ કાઢવા હોય એવા સાદા દાંતાવાળા, નંગ સીટિંગવાળા, બંધ સીટિંગવાળા, તમારે જેવા પીસ કાઢવા હોય, બંગડી, એપસી, કાટી, બાલી, તમે જે કાઢવું હોય તમે કાઢી શકો છો. ઇમિટેશનના પાછા અલગ આવે, વિછિયા, બંગડીના પીસ તમે જોઈ શકો છો. દોસ્તો, તમે જોઈ શકો છો કે આપણે અગર અત્યારે 5 ડાઈસ છે, તો આવી રીતના એક જ ડિઝાઇનની 10-10, 20 ડાઈસ હોય, એટલે તમે આરામથી તમે 1,000 પીસ કાઢી શકો છો. જોઈ શકો છો આવી રીતના આપણે પીસ કાઢવાના હોય છે. પછી અલગ અલગ બધી ડિઝાઇન હોય, આમાં વીટીની પણ હોય છે, બાલીની પણ હોય, એફસીની, કાટીની, પેન્ડલ બી હોય. આપણી આગળ પેન્ડલ ની છે, રાખડીના પીસ છે, તમે જોઈ શકો છો નાકાવાળા. દેખાડો દર્શકો મિત્રોને, વેક્સ દેખાડો, જોવો આ બધી ડિઝાઇન બતાશે ને, કલર અલગ જ છે મીણનો. આપણે અગર અત્યારે 5 ડાઈસ છે એક જ ડિઝાઇનની, 10 મિત્રોને ઓલો ઓરો કુમેરો કરીને બતાવો કેવી રીતના ખોલવાની, એટલે શીખીએ બધા. જુઓ,
આવી રીતના ઉપલું પડ પેલા કાઢી લેવાનું. પછી આ જે નાચક કે અને દોસ્તો અહીંયા ખૂણા આગળ નાચક હોય, નાચક કાપી નાખવાનું. પછી આવી રીતના બેવડું વાળી દેવાનું, એટલે તમારે પીસ આરામથી ઉપડી ઉપડી જાય. જો આ ખાલી થઈ ગઈ ડાઈશ, હવે પાછી આને પાઉડર છાંટી અને આમાં ભરી દેવાની. આવી રીતના તમારે પ્રોસેસ ચાલુ રાખવાની આખો દી, એટલે તમારે આરામથી 5 થી 10 હજાર પીસ નીકળી જાય. જો અમારે તમે ટેમ્પરેચર તમારે જે રાખવું હોય, ડિજિટલ ટેમ્પરેચર જે રાખવું હોય, ડિજિટલ મશીન નોર્મલ આવે ચક્કરા વાળું મશીન સાદું, એમાં તમારે 1-10 થી 100 નંબર આપેલા હોય છે. તમારે 20-30 નું સેટિંગ રાખવું હોય તો તમે રાખી શકો છો. હવે તમારે જેટલી રાખવી હોય એટલી 10-15-20.